નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ સિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ના એક નવા વિષય તરફ જઈ રહ્યા છીએ, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, એટલે કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, જેને આપણે ટૂંકમાં એસપીસીસી તરીકે ઓળખીએ છીએ. આ એસપીસીસી વિષય તમારા માટે ધોરણ 11માં એક નવો વિષય છે, જેથી કરીને તેની કેટલીક સામાન્ય બાબતો વિશેની માહિતી મેળવવી એ આપણા માટે ખૂબ જરૂરી. તો સૌથી પહેલાં આ એસપીસીસી વિષયની સામાન્ય બાબતોમાં કે આ વિષયને મુખ્યત્વે બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેને સૌ પ્રથમ વિભાગ 1 વાણિજ્ય પત્ર વ્યવહાર, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, જેને આપણે ટૂંકમાં સીસી તરીકે ઓળખીએ છીએ, જેના કુલ 1-8 યુનિટ અંગેનો આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ વિભાગ 2 સેક્રેટરિયલ પ્રેક્ટિસ, જેને આપણે એસપી તરીકે ઓળખીએ છીએ, જેના 1-7 યુનિટ અંગેનો અભ્યાસ કરીશું. આજે આપણો આ એસપીસીસી વિષયનો સૌથી પહેલો લેક્ચર છે, જેથી કરીને એસપીસીસી વિષયની આવી સામાન્ય બાબતો વિશે તમને માહિતી મળવી જરૂરી છે. એસપીસીસી વિષયનો તમારા માટે પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષામાં કુલ 50 માર્કનું પ્રશ્નપત્ર, ત્યારબાદ વાર્ષિક પરીક્ષામાં કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર અને 20 માર્ક ઇન્ટરનલ એક્ઝામ, એ રીતે કુલ 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. તો હવે એસપીસીસી વિષયમાં આગળ વધતા પહેલાં આપણે એસપીસીસીના સીસીમાંથી વાણિજ્ય પત્ર વ્યવહારનો સૌ પ્રથમ યુનિટ માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ વિશેની માહિતી મેળવીએ. માહિતી સંચાર એટલે કે કોમ્યુનિકેશન, અને આ કોમ્યુનિકેશન અહીંયા ધંધાકીય એકમને ધ્યાનમાં રાખી અને તેના વિશેની માહિતીઓ રજૂ કરે છે, જેમાં સૌથી પહેલાં ધંધાકીય એકમનો માહિતી સંચાર, વાણિજ્યક માહિતી સંચાર, એના વિશેની માહિતી મેળવશું. ત્યારબાદ માહિતી સંચારની પ્રક્રિયા કે જુદી જુદા તબક્કાઓમાં માહિતી સંચાર છે એને વર્ગીકૃત કરવામાં આવે છે. ત્યારબાદ માહિતી સંચારની કેટલીક પદ્ધતિઓ, જેની મુખ્યત્વે બે પદ્ધતિઓ, મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર, તેના વિશેની આપણે વિસ્તૃત સમજ મેળવવાના છીએ. તો આ છે તમારો માહિતી સંચાર, એટલે કે ધંધાકીય એકમમાં માહિતી સંચારનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માહિતી સંચાર, સંચાર એટલે કે આપલે કરવી, એકબીજા સુધી માહિતીઓને પહોંચાડવી. તો માહિતી સંચાર એ ધંધાકીય એકમમાં કઈ રીતે ઉપયોગી છે, કઈ રીતે લોકો સુધી ધંધાકીય એકમની માહિતી પહોંચે અને ધંધાનો વિસ્તાર વધે એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો માહિતી સંચાર એટલે કે પોતાની લાગણીઓની અભિવ્યક્તિ અને વિચારોના આદાન પ્રદાનનું કાર્ય, અને એના માટે શું કરવામાં આવે છે, તો કે અન્યનો સંપર્ક કરવામાં આવે અને એ સંપર્કને જાળવવામાં આવે એ જરૂરી છે. જેટલા ધંધાકીય એકમના એ સંબંધો દ્વારા જ ધંધાકીય એકમનો છે એ વિસ્તાર વધવાનો છે. તો દરેક ધંધાકીય એકમ છે એ પોતાના ધંધાનો વિસ્તાર વધારવા માટે, ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય એ માટે માહિતી સંચારના જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરતા હોય છે, કે એના પ્રચાર અને પ્રસાર માટે અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે. માહિતી સંચારની પ્રક્રિયા વિશેની તર્કબદ્ધ ક્રમબદ્ધ સમજ મેળવ્યા બાદ મનુષ્યો દ્વારા ઉપયોગમાં લેવાતી માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ, તેમની લાક્ષણિકતાઓ અને મર્યાદા વિશે માહિતગાર થઈએ. તો માહિતી સંચારની પ્રક્રિયા વિશેની તર્કબદ્ધ ક્રમબદ્ધ સમજ મેળવ્યા બાદ, એટલે કે માહિતી સંચાર લોકો માટે જેટલો જરૂરી છે એટલો જ એની કેટલીક મહત્ત્વની પદ્ધતિઓ પણ જરૂરી છે, તો એના વિશેની માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં પ્રચાર અને પ્રસાર માધ્યમોના ઉપયોગ દ્વારા માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં થોડા ઘણા ફેરફારો સાથે કરવામાં આવે છે. વિવિધ ક્ષેત્રોમાં કેવા ક્ષેત્રો? તો સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક, સાહિત્યિક,
વગેરે પ્રવૃત્તિઓ માટે જુદા જુદા માહિતી સંચારના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત સ્પષ્ટપણે ઉભરીને આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી આ પ્રવૃત્તિમાં સામ્યતા છે અને ભેદ પણ છે. વિવિધ હેતુસર કરવામાં આવતી આ પ્રવૃત્તિમાં સામ્યતા છે અને ભેદ પણ છે વિવિધ હેતુસર. તો દુનિયાના વિશ્વના દરેક ક્ષેત્રમાં જુદા જુદા પ્રકારની ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ઘણા બધા ધંધાકીય એકમો કંપનીઓ કાર્ય કરી રહ્યા છે, તો તેમના માટે દરેકના હેતુ અલગ અલગ હોય છે. આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે ધંધાકીય પ્રવૃત્તિઓ છે અને સેવાકીય પ્રવૃત્તિઓ છે, એ રીતે પ્રવૃત્તિઓને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે અને બંનેના હેતુ બંનેનું ધ્યેય કંઈક અલગ રહેલું છે. ધંધાકીય પ્રવૃત્તિ નફાના હેતુ માટે થતી હોય છે અને સેવાકીય પ્રવૃત્તિઓ સેવા કરવાના, અન્યની મદદ કરવાના હેતુથી થતી હોય છે. તો એ બંનેમાં જે કાંઈ માહિતી સંચારની પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, માહિતી સંચાર કરવામાં આવે છે, તેમાં કંઈક સામ્યતા કંઈક ભેદ જોવા મળે છે. વિવિધ પ્રકારના માહિતી સંચાર કે આપણે માટે આગવી શૈલી હોય છે. દરેક વસ્તુઓ માટે આગવી શૈલી, આગવી રીત હોય છે. તેના કૌશલ્યો અને તેની ઢબ અલગ હોય છે. આ વિવિધતા જાળવવી, તેનો સભાનપણે વિનિયોગ કરવો એ આવશ્યક બને છે. આમ વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને માહિતીની આપલે માટે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ માહિતી સંચારનો એક સામાન્ય અર્થ છે કે વિશિષ્ટ પ્રકારની શૈલી એટલે કે રીત, તેના કૌશલ્યો અને યોગ્ય માધ્યમો, યોગ્ય માધ્યમ એટલે કે જે લોકો સુધી માહિતી પહોંચાડવાની છે તેને જે પ્રમાણે યોગ્ય લાગે એ માધ્યમોનો, તેમની ભાષા, તેમની પસંદગી વગેરેને ધ્યાનમાં રાખી અને માહિતીની આપલે કરવામાં આવતી હોય છે. અને એ માહિતીની આપલે કરવામાં આવે તે પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા એટલે કે કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કોમ્યુનિકેશન શબ્દ, કે આ કોમ્યુનિકેશન શબ્દ કઈ રીતે મળ્યો? તો કે કોમ્યુનિકેર, કોમ્યુનિકેર જે લેટિન ભાષાનો શબ્દ છે અને તેમાંથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન એવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. હવે આ શબ્દનો અર્થ શું છે? તો કે આ શબ્દનો અર્થ વહેંચવું, ટુ શેર, આદાન પ્રદાન કરવું, ટુ એક્સચેન્જ, આપલે કરવી અને ભાગીદાર થવું એટલે કે ટુ પાર્ટિસિપેટ, આપલે કરવી એકબીજા સુધી પહોંચાડવું. તો આ શબ્દનો સામાન્ય અર્થ ટુ શેર, ટુ એક્સચેન્જ, ટુ પાર્ટિસિપેટ એવો કરવામાં આવે છે. તો આથી માહિતી સંચારની કેટલીક સામાન્ય એવી બાબતો, એનો સામાન્ય અર્થ હતો. હવે વાણિજ્યક માહિતી સંચાર કે ધંધાકીય એકમમાં માહિતી સંચારનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે? વાણિજ્યક માહિતી સંચાર કોને કહેવામાં આવે છે? તો વાણિજ્યક માહિતી સંચાર એના વિશેની બાબત મેળવવા માટે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે એટલે કે ધંધાકીય હેતુ માટે કરવામાં આવતો હોય, વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર, કોમર્શિયલ કોમ્યુનિકેશન કહેવાય છે. વાણિજ્યક માહિતી સંચાર કોને કહેવાય? તો કે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે એટલે કે ધંધાકીય હેતુ માટે કરવામાં આવતો હોય. જે કંપની જે કાંઈ કાર્ય કરી રહી છે એ કાર્ય માટે, એ ધંધા માટે છે એ માહિતી સંચાર કરવામાં આવે, માહિતીની આપલે કરવામાં આવતી હોય, લોકો સુધી એ માહિતીને પહોંચાડવામાં આવતી હોય તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય છે. વેપારીએ બે જૂથોના સંપર્કમાં રહેવું ખૂબ જરૂરી છે. તે જે પ્રકારનો માલ સામાન વેચે છે તેનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા
एक जूथ में आवशे। जो अहीं बे प्रकारना जूथ पाड़वामां आवे छे, तेमां बे प्रकारना व्यक्तिओनो समावेश, बे वर्गनो समावेश करवामां आवे छे। एटले के ते जे माल सामान वेचे छे तेनुं उत्पादन जे जूथ द्वारा करवामां आवे छे ते, अने विक्रेता के नुं वेचाण जे व्यक्तिओ द्वारा करवामां आवी रह्युं छे। तेमनी पासेथी माल सामान खरीदनार तेनो ग्राहक वर्ग तेने बीजा जूथमां मूकवामां आवशे। અહીં વેપારીએ બે જૂથના સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી હોય છે। માલ સામાનનું વેચાણ કરનાર અથવા તો તેનું ઉત્પાદન કરનાર એવા ઉત્પાદક જૂથ અને વિક્રેતા તેને એક જૂથમાં, અને ત્યારબાદ માલ સામાન જે વ્યક્તિઓ દ્વારા ખરીદવામાં આવે છે તે ખરીદનાર એટલે કે ગ્રાહક, આ રીતે બે જૂથમાં તેને વર્ગીકૃત કરવામાં આવી રહ્યા છે। આ બંને જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર મહત્વનું સાધન છે અને તે દૂત કે પ્રતિનિધિ સમાન છે। પત્રને દૂત કે પ્રતિનિધિ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે જો પત્ર વ્યવહાર યોગ્ય રીતે થયો હશે, લોકો સુધી, ગ્રાહકો સુધી અને તેના પ્રથમ જૂથ એટલે કે વિક્રેતાઓ સુધી માહિતી યોગ્ય રીતે પહોંચી હશે, તો જ ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓ છે તે યોગ્ય રીતે ચાલવાની છે। આમ પત્રો દ્વારા ધંધા વ્યાપારની ખરીદી, વેચાણ, પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે। અહીં વાણિજ્યક માહિતી સંચારનો આપણને બીજો એક અર્થ પણ મળ્યો કે પત્રો દ્વારા ધંધા વ્યાપારની ખરીદ, વેચાણ, પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે। પ્રચાર અને પ્રસાર અંગેનો સામાન્ય અર્થ આપણે આગળ જોયો, તો પ્રચાર એટલે કે માહિતીની આપલે કરવી અને પ્રસાર એટલે કે એ માહિતીનો વિસ્તાર વધારવો। તો આ રીતે માહિતી સંચાર છે એને સૌથી પહેલાં ધંધાકીય દ્રષ્ટિએ ધ્યાનમાં રાખી અને તેને વાણિજ્યક માહિતી સંચાર તરીકે ઓળખાવી અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તો અહીંયા આજે આપણે માહિતી સંચાર અને તેના અંગેનો વાણિજ્યક માહિતી સંચાર એટલે શું, આ બંને અર્થ આપણે જોઈ ગયા। તો માહિતી સંચારને સામાન્ય રીતે કયા શબ્દ તરીકે ઓળખવામાં આવે છે? કોમ્યુનિકેશન। આ કોમ્યુનિકેશન શબ્દ શાના પરથી ઉતરી આવ્યો છે? તો લેટિન ભાષાના કોમ્યુનિકેર શબ્દ પરથી, અને એ કોમ્યુનિકેર શબ્દ પરથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન એવો શબ્દ બનાવવામાં આવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વાણિજ્યક માહિતી સંચાર અને SPCCની કેટલીક સામાન્ય બાબતો વિશેની માહિતી મેળવી ચૂક્યા। તો માહિતી સંચારની હવે પછીના આપણા લેક્ચરમાં માહિતી સંચારની પ્રક્રિયા, તેની કેટલીક પદ્ધતિઓ અને તે પદ્ધતિના ફાયદા અને મર્યાદા વિશેની માહિતી મેળવવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ યુનિટમાં જે કાંઈ અર્થ અને જે કાંઈ સામાન્ય શબ્દો વિશેની માહિતી મળી છે, એ સામાન્ય શબ્દો અને તેના અર્થને અલગ તારવી અને એ અર્થ અને એ શબ્દો વિશેની વિસ્તૃત માહિતી તમારે એકત્રિત કરવાની છે। અને આપણા આ યુનિટમાં સૌથી પહેલાં સામાન્ય જે બાબતો મળી આવી છે એ સામાન્ય બાબતો વિશેની વિસ્તૃત માહિતી પણ આપણે આગળ જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ લેક્ચર અહીં પૂર્ણ થાય છે અને તમારે આ પાઠમાં વાણિજ્યક માહિતી સંચાર એટલે શું, તેના બંને અર્થ અને માહિતી સંચારનો સામાન્ય અર્થ તથા તેના બંને શબ્દો કોમ્યુનિકેર અને તેના કોમ્યુનિકેશન શબ્દ વિશેની બાબતોને અલગ બુકમાં તારવી અને તેની યાદ રાખવાની છે। Thank you.